તમે પેલા જૂના બેન્ડ બાજા વાળા બોલો છો જે બે અવાજમાં ગાય છે? આ તો પૂછે છે કયા બે અવાજમાં? અરે ગાય અને બકરીના અવાજમાં કોઈ ગાવાનું કે ખરા? સ્ત્રી અને પુરુષના અવાજની વાત કરું છું. મૂકો ફોન, તમારાથી નહીં થાય. ફોન મૂકી. આ બધું જૂનું થઈ ગયું, અત્યારે ડીજેનો જમાનો છે. તમે ચિંતા ના કરો, હું બધી વ્યવસ્થા કરી દઈશ. અરે પણ વિધિની સામગ્રી લાવવાની બાકી છે, એનું લિસ્ટ. અરે ભાઈ, આટલો બધો સામાન લઈને ક્યાંથી આવે છે? અમે લોકો લિસ્ટ સર્ચ કરતા રહી ગયા અને હું સામાન લઈને આવી પણ ગયો. એકચ્યુઅલી તમારું લિસ્ટ નીચે પડી ગયું હતું, તો મને થયું તમે લોકો જાઓ, એના પહેલા હું જ સામાન લઈને આવી જાઉં. અચ્છા, એટલે તને ખબર હતી કે શું શું સામાન લાવવાનું છે એમ? હાસ તો પડે જ ને, જે ના ખબર પડી એ નેટ પર સર્ચ કરી લીધું. પણ સ્માર્ટ તો હું છું જ ને. શું કેવું દાદુ? કમોન દાદુ, આન્સર આપો તો. બોલો બ્રો, ધીસ ઇઝ નોટ ફેર. યસ યસ બેટા, ડેડી અહીંયા બહુ જ એન્જોય કરી રહ્યા છે. ના બેટા, અત્યારે તો કોઈના સાથે વાત થાય એમ નથી, બધા લગ્નમાં બિઝી છે. પણ યસ, તું અને મોમ પણ જલ્દી ઇન્ડિયા આવો છો અને પછી આપણે બધા જ સાથે જ રહીશું. હમ, અરમાન બ્રો કમ. હા, મારો સન વિરાટ. હાય વિરાટ. હાય અરમાન અંકલ. ઇન્ડિયા ક્યારે આવે છે તું? રેડી તો જતા રહે, હવે મોમ લઈને આવશે ત્યારે આવીશ. તું ઇન્ડિયા જલ્દી આવી જાય એટલે આપણે બહુ જ બધું સાથે રમીશું. તું બહુ જ ક્યુટ છે. થેન્ક યુ અંકલ. બેટા, મમ્મી ક્યાં છે? કિચનમાં છે, મારા માટે બર્ગર બનાવે છે. મમ્મા, ડેડુનો ફોન. બ્રો, મારી વાઈફ બર્ગર બહુ સરસ બનાવે. એમ? તમે જોશો ને તો તમને પણ ખાવાની ઈચ્છા થઈ જશે. વાહ. અરમાનભાઈ જલ્દી બહાર આવો, અહીંયા વાયર પડે છે. નીતુથી છે ને એક કામ સરખું નથી થતું, મારે જવું પડશે. મહર્ષિ, હાય. હું તારી સાથે પછી વાત કરું. સુરેશભાઈ, જુઓ તો આ કપડાં કેવા લાગે છે. સરસ છે. કોનો ફોન છે? રશ્મિને ફોન ટ્રાય કરી રહ્યો છું. બસ તો, મેરેજના દિવસે આ કપડાં ફાઇનલ. ભાભી, હવે હા ઉંમરે આ શેરવાની કેવી લાગશે? હું જબ્બો લેંગો પહેરી લઈશ, એ જ બરાબર છે. છોકરાઓની ઈચ્છા છે કે તમે બંને સરસ લાગવા જોઈએ. હા પણ હવે હા ઉંમરે. સુરેશભાઈ, ઉંમરને આની સાથે કોઈ લેવા દેવા નથી. હા બેટા, હા રશ્મિ બેટા, અરે હું તને ક્યારનો ફોન કરતો હતો પણ તારો ફોન જ નહોતો લાગતો. હા બેટા, તને એક અગત્યના ન્યૂઝ આપવાના હતા. તું સાંભળીને ખુશ થઈ જઈશ. હું અને સુવર્ણા મેરેજ કરવા જઈ રહ્યા છે. મને ખબર છે તું અહીંયા નહીં આવી શકે, પણ હું બધી વિધિ તને ફોન ઉપર બતાવીશ ને, વિડીયો કોલથી. એટલે તારી વર્ચ્યુઅલ હાજરી તો હશે જ ને? હા બેટા, તને સોરી કહેવામાં થોડું લેટ થઈ ગયું, પણ સાચું કહું બેટા. હલો 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 રશ્મિ બેટા, હલો હલો. લાગે છે ફોન કટ થઈ ગયો, નેટવર્ક પ્રોબ્લેમ હશે. હું અગાસી પર જઈને વાત કરી. ભાઈ, આ સાડી બતાવ. ઓ ભાઈ, તું કોના માટે સાડી સિલેક્ટ કરે છે? ભાભી માટે અને એમ માટે. સુવર્ણા આંટી ક્યાં છે? માં ખબર નહીં, રાશિને ખબર હશે. એક મિનિટ, રાશિ રાશિ. શું થયું? સુવર્ણામાં ક્યાં છે? એ તો ઓફિસ ગયા છે. રાશિ, તને ખબર છે કે સુવર્ણાને ઘરની બહાર નથી મોકલવાની, તો એને ઓફિસ જવા દીધી. માસી, મેં ટ્રાય કર્યો હતો પણ એમને કોઈ અર્જન્ટ કામ હતું એટલે નીકળી ગયો. ચિંતા ના કરશો, મમ્મી હમણાં જ આવી જશે. ભાઈ, પાનેતર છે? હા બેન, જો. કયું સારું છે? આ કે આ? આ સારું છે. વાહ, બંને ભાઈઓની પસંદ એક જ છે એમને. મને પણ આ જ ગમ્યું. હા રાશિ, મને પણ આ જ ગમ્યું. હો, સારું, તો આ એક પાનેતર આપી દો અને મારા માટે સાડીઓ બતાવો ને. આનો કલર તમારા પર મસ્ત લાગશે, એકદમ પરફેક્ટ. ના ના, કોઈ બીજો કલર બતાવો ને. લાગે છે બ્રો આ સાડી લેવાનું ભાભીને કહી રહ્યા છે. ભાભી, આઈ થિંક તમારા પર આ કલર વધારે સારો લાગશે. હા. અચ્છા, એટલે અરમાન આ સાડી લેવાનું કહે છે. બીજી કોઈ સારી સાડી બતાવો ને.
બીજી સાડીઓ છે? હા લાલી, આ જુઓ. સારું, આ આપી દો. અને ભાઈ, હજી ત્રણ સરસ મજાની સાડી આપી દો, વિદ્યામાં અને બંસરીફોઈ માટે. મારા માટે પણ સાડી બતાવો. રાશિ, આ સાડી કેવી લાગે? આ બહુ જ મસ્ત છે, લઈ લો. બસ આ સાડી આપી દો મને. મારો ફોન કેમ નથી ઉપાડી રહ્યા? જ્યારથી મેરેજની વાત કરી છે ત્યારથી મારો ફોન જ નથી ઉપાડી રહી. આજે જ નેટવર્ક પ્રોબ્લેમ હશે કે પછી બીજું કંઈ હશે? અંકલ, તમારું જમવાનું આવી ગયું છે. કેમ અહીંયા? આજે બધા પોતપોતાના રૂમમાં જ જમવાના છે એટલે. સારું. શું થયું અંકલ? શું થયું? તમે ટેન્શનમાં કેમ લાગો છો? ના ના બેટા, બધું બરાબર છે, કંઈ ટેન્શન નથી. સારું, તો ચાલો પહેલા જમી લો. હા બેટા, થેન્ક યુ. ચિંતા ના કરતા, જે પણ ટેન્શન હશે એ દૂર થઈ જશે. તમે અત્યારે શાંતિથી જમી લો. હા બેટા. અંકલ, આ સાઈડમાં નથી મૂકવાની, જમવા બેસવાનું છે તમારે. ચાલો. હા, હું થોડી વારમાં જમી લઈશ. થાળીમાં કંઈ પણ વધવું ના જોઈએ. હો તારું બેટા, તું ચિંતા નહીં કર, જો હું જમું છું. ઓકે. કેટલા ટાઈમ પછી આ સંગીત રેલાશે આપણા ઘરમાં. મહેમાન બનીને આવવા માટે સુખે પણ સમય લગાવી દીધો. છેલ્લે જ્યારે આ ઘરમાં ખુશી અને હાસ્યની રેલમ છેલ હતી ને, ત્યારે આપણી રાશિના લગ્ન હતા. અને આજે આપણા દરવાજે આંસો પાલવના તોરણ સાથે એક બીજા શુભ અવસરની ખુશી આવી રહી છે. સમય કેવો બદલાઈ જાય છે ને. ચોણા કાલે પારકા ઘરેથી આપણા ઘરમાં આવી, અને હવે હું એનો પિતા બની ગયો છું. અને મારી એ દીકરીનું હું કન્યાદાન કરીશ. જે વાત વિચારવી પણ શક્ય નહોતી એ હકીકતમાં ફેરવી છે માત્ર રાશિએ. આપણી રાશિની હિંમત તો ખરી. લીલાવતી, જેમ શિવ શક્તિ વગર અધૂરા કહેવાય, એવી જ રીતે માણસ જીવમાં પતિ પત્ની એકબીજા વગર અધૂરા કહેવાય. પણ મને લાગે છે રાશિએ હવે અરમાન વિશે વિચારવું જોઈએ. શુભાંશીને રમવા માટે એક નાનો ભાઈ કે બેન આવી જાય ને, તો આપણા ઘરની ખુશીઓને ચાર ચાંદ લાગી જાય. આ દુનિયામાં માત્ર સમય જ શાશ્વત છે. સમયની સાથે સાથે આપણે પણ આગળ વધવું જોઈએ. હવે આ વાત રાશિ સમજી જાય અને અરમાન વિશે કંઈક વિચારે તો બહુ સારું. દાદુ, આ વખતે આપણે મસ્ત રોક મ્યુઝિક વગાડીશું. ભાઈ, આપણે રોક મ્યુઝિક નથી જોઈતું, આપણે ગુજરાતી મ્યુઝિક જોઈએ છે, એકદમ શાંતિ વાળું. મમ્મી, મારી ઈચ્છા છે કે મારા હાથમાં પહેલી મહેંદી. રાશિ બેટા, તે જે સપનું જોયું તું સુવર્ણાના સુખનું, એ આજે પૂરું થવા જઈ રહ્યું છે. આ મહેંદીથી સુવર્ણાના હાથ પર એના સુખની સાક્ષી પૂર. બેટા, દાદુ તમે આજે પણ નૂડલ્સ જ બનાવ્યા? હા, કારણ કે નૂડલ્સ તારી દાદીને બહુ ભાવે. ના 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 ના, એવું બિલકુલ નથી. દાદીને નૂડલ્સ બિલકુલ નથી ભાવતા, પણ દાદુને નૂડલ્સ સિવાય કશું બનાવતા નથી. અરે આમાં શું છે? આમાં રાશિનો ફેવરેટ મિસળ પાઉં. ઓહો, શું વાત છે. એન્ડ ધીસ વન સ્પેશિયલ, ખાસ માણસ માટે સ્પેશિયલ. કે દાદુ, નોટ ફેર. કપડાં વ્યવસ્થિત મુકાઈ ગયા? બધું જ કામ થઈ ગયું છે, બસ હવે ખાલી એક કામ બાકી છે. તમારા હાથમાં જે મહેંદી મુકાઈ છે ને, એ જોવા. ના, કલર આવે પછી જોજો. પણ રાશિ, જ્યાં સુધી હું જોઉં નહીં ત્યાં સુધી મહેંદીનો રંગ ચડશે કેવી રીતે? આમ શું જુઓ છો?
માત્ર રાશિની હથેળી પર જ નહીં, રાશિના જીવન પર પણ અરમાનનું નામ કોતરાઈ ગયું છે અને હવે એના પ્રેમનો રંગ ક્યારેય નહીં જાય. આ તમે બનાવ્યું હશે? તને કોણે કીધું? કારણ કે દાદા તમને નૂડલ્સ છે, બીજું કઈ બનાવતા જ નથી આવડતું. ચલો હવે બધાને જમવાનું આપી દઈએ, નહીં તો ટેસ્ટ બગડી જશે. હા ચલો ચલો ચાલો હવે રહસ્ય ને જુઓ છો, જમવાનું શરૂ કરો. સંગીત નાઈટ નો શું પ્રોગ્રામ છે? મર્ષિભાઈ સંગીત નાઈટ નહીં, સંધ્યા. એ કોણ છે બેટા? સંગીતના કાર્યક્રમને ગુજરાતીમાં સંગીત સંધ્યા કહેવાય. પણ માસી આપણે બધા કરીશું શું? અમે તમારા છીએ કોણ? હમ આપકે હે કોણ?